હવે આગળ વાત કરીએ તો પાલીતાણાની પાલીતાણાના પીપરડી બે ગામના લોકો પાણી અને પાકા રસ્તાથી વંચિત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી બે ગામની વાત કરીએ તો ગામની વસ્તી 1500 થી વધુની છે આ ગામના લોકો ખેતી કામ કરે છે પીપરડી 1 અને પીપરડી 2 બંને ગામની ગ્રામ પંચાયત સાથે છે ત્યારે પીપરડી બે ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ગામમાં ઠેર ઠેર કાદવ કીચડ જોવા મળે છે પાકા રસ્તાઓ નથી ગામનો મુખ્ય માર્ગ પણ બે વર્ષોથી બિસ્માર હાલતમાં છે ગામમાં પાણીની સમસ્યા ઘરે ઘરે જોવા મળે છે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી બનાવવામાં આવી છે પણ મોટર ન હોવાથી ગ્રામજનોને પાણી મળતું નથી ત્યારે પીપરડી બેના ગ્રામજનો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ગુજરાત સરકાર મોડેલ ગામોની વાતો કરે છે પણ પીપરડી બે ગામમાં પાકા રસ્તા પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગામમાં એક પ્રાથમિક શાળા અને એક આંગણવાડી છે જેમાં શાળામાં ઓરડાની અછત છે તેમજ શાળા જર્જરિત હાલતમાં છે આંગણવાડી બહાર ગંદકીના થરો જામેલા છે બાળકો બીમાર પડે છે તેમજ ગામમાં ઠેર ઠેર ગંદકી માંદગી જોવા મળી રહી છે ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆત કરી છે પણ વાયદાઓ સાંભળી ગ્રામજનો પરેશાન છે નેતાઓ વાયદામાં સમજાવી ચાલે જાય છે કોઈપણને ગામની સમસ્યાઓ હલ કરવામાં રસ નથી ત્યારે ગ્રામજનો જાય તો જાય ક્યાં વહેલી તકે ગામમાં પાકા રસ્તા સમયસર પીવાનું પાણી મળી રહે તેવી માંગ પીપરડી બે ગામના લોકો કરી રહ્યા છે વિશાલ સાગઠિયા ZS TV પાલીતાણા મારી રજૂઆત એ છે કે અમારા ગામમાં સમસ્યાની કોઈ કમી જ નથી બધી સમસ્યા જ છે સમસ્યા કોઈ નથી એવું નહીં રોડ નથી ગંદકી એટલી છે ગામમાં આવવા લાયક એક પણ રસ્તો નથી ગામમાંથી બહાર જવા લાયક કોઈ પણ એક રસ્તો નથી પછી ગામની એક પણ શેરી એવી નથી કે જ્યાં રોગશાળો ન હોય રોગશાળાને આમંત્રણ દેવાની જરૂર નથી બીજું ભાવનગર જિલ્લાના નકશામાં પીપરડી નંબર 2 હોય એવું કાંઈ છે જ નહીં એવું અત્યારે લાગી રહ્યું છે અમને માંડવડા ડેમ વર્ષોથી ડેમ બંધાણો પણ ડેમ ક્યારેય ભરાતો જ નથી તો નર્મદાના આયોજન બધા ડેમો ભરવાનું થઈ ગયું છે તો માંડવડા ડેમનું ક્યાં અટક્યું છે એ કોને કરવાનું રાજકારણીને કરવાનું કોઈ ગામનો નાગરિક થોડો દરવાજા ખોલવા જાય નર્મદાના માટે પીપરડી નંબર 2 ભાવનગરના નકશામાં આવે અને પીપરડી નંબર 2ની જનતાની કાંઈ કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી લેખિત અને મૌખિક બધી રજૂઆત કરી છે છતાં કોઈ પણ જાતનું કાંઈ ધ્યાન દેવામાં આવતું નથી નિશાળની પણ સમસ્યા એવી છે સમસ્યા ઘણી છે પણ એનો ઉકેલ લાવે જેમાં પાલીતાણા તાલુકામાં આવેલ પીપડી નંબર 2 ગામની અંદર શિક્ષણનો અભાવ છે જેમાં ભારતના સંવિધાન અનુસાર કલમ નંબર 21 ક મુજબ ધોરણ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જે અનુસંધાને હાલમાં ગામની અંદર પ્રાથમિક શાળામાં ખાલી 7 ઓરડાઓ છે જે 2 ઓરડાઓનો ઘટ છે હાલમાં 2 ઓરડાની પાડવાની મંજૂરી આવી ગયેલ છે કુલ 4 ઓરડાઓનો ઘટ છે આમ ગામની અંદર આરસીસી રોડ કઈ સમસ્યાઓ છે ગામની અંદર આરસીસીના રોડ બ્લોક પાણીની સમસ્યાઓ પંચાયત ઓફિસની સમસ્યાઓ સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ આમ ઘણી બધી જીવન જરૂરિયાતો સમસ્યાઓ હાલમાં છે રજૂઆત કરી છે તમે રજૂઆત સરપંચ અને તાલુકા કચેરીએ ઘણી રજૂઆત કરેલી છે આમ તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી